તો નમસ્કાર મિત્રો. ઓકે, આજના પેપર વધુ સમય ન બગાડતા ફટાફટ શરૂ કરી દે. તો મિત્રો, આગલા પેપર છે એ જરૂર જોઈ લેજો, જેમાં મોસ્ટ એમ્પી પ્રશ્ન તમને મળી જશે. એટલે કે આપણે અત્યાર સુધી 10 એવા 50 પ્રશ્નો મૂક્યા છે, બરાબર. એટલે કે અત્યાર સુધી 500 એવા પ્રશ્ન, મોસ્ટ એમ્પી 500 પ્રશ્ન મૂકી દીધા છે. તમે જોઈ લેજો, આ રીતે પેપરમાં શરૂઆત કરી દઈએ. મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એનું વર્ષ કયું હતું? તો 1987, બરાબર. ઓકે, હવે મિત્રો, ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? તો ચંદ્રગુપ્ત બીજાએ, બરાબર. ચંદ્રગુપ્ત બીજાએ કયું જીત્યું હતું? સૌરાષ્ટ્ર જીત્યું હતું. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, જંગલવાલા કમિટીની સ્થાપના ક્યારે થઈ? તો કે 1967 થઈ હતી. ઓકે, ત્યારબાદ પ્રશ્ન આગલો જોઈએ, જામનગરમાં આવેલા ગોપ મંદિરો કયા સ્થાપત્યની શૈલીના છે, બરાબર. તો એ છે ચાલુક્ય શૈલીના છે. અને મુઘલ સામ્રાજ્યનો જે એક રાજાનું નામ છે અકબર, બરાબર, જે કેવો હતો? તો કે નિરક્ષર હતો. ઓકે મિત્રો, અજરખ છાપકામ એક સેના ઉપર આધાર રાખે છે? સેના ઉપર રહેલું કામ છે, તો કે કાપડ ઉપર રહેલું કામ છે. અને જે ટેરાકોટા છે એ માટીને લગતું કામ છે. બારમી પંચવર્ષીય યોજના કઈ સાલમાં શરૂ થઈ હતી? મિત્રો 2017. અને મિત્રો, યાદ રાખવાનું છે કે જે આ પીએમ જે યોજના છે, બરાબર, એ 2018 શરૂ થઈ હતી. પ્રશ્ન, એક આંગણવાડી આશરે કેટલી વસ્તી આવેલી છે? તો કે એક આંગણવાડી પૂછે તો કે 2000 વસ્તી આવેલી છે, સોરી 1000 વસ્તી આવેલી છે. અને 2000, તો કે જે પાછાત વિસ્તાર હોય તેમાં 2000 વસ્તી આવશે. કોમનવેલ્થમાંથી બહાર નીકળી જનાર છેલ્લો દેશ કયો છે? માલદીવ. ઓકે, જે હમણાં ચર્ચામાં હતો. ઓકે, તો ત્યારબાદ મિત્રો યાદ રાખજો કે ઓસ્ટ્રેલિયાની રાજધાની પૂછે તો કઈ છે? કેનબેરા છે. કઈ છે? કેનબેરા. ઓકે, ગુજરાતના અર્થતંત્રમાં કયું સૌથી વધુ યોગદાન આપે છે, બરાબર? એટલે કયું ક્ષેત્ર? તો કે બીજું જે ક્ષેત્ર છે, દ્વિતીય ક્ષેત્ર, એ સૌથી વધુ યોગદાન આપે છે. અને પ્રથમ ક્ષેત્ર છે એમાં કૃષિ ને એવી બધી વસ્તુ આવશે, બરાબર. ભારતમાં આ ફુગાવાનું, બરાબર, તો કે ફુગાવાનું માપ શું છે, બરાબર? ફુગાવાનું માપનું, તો કે CPI છે, બરાબર. PPI એ શેનું માપ છે, બરાબર? તો કે પાર્ટમ એમરેજ, બરાબર. PPH હોય તો પાર્ટમ એમરેજ છે, PPH. ઓકે, અને મિત્રો આપ યાદ રાખજો, PPI એટલે શું? તો કે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન છે. અને એની શરૂઆત કરી હતી તો 1995 થઈ હતી. હવે મિત્રો યાદ રાખો કે કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલા થશે? તો કે જે સોલાપુર છે ત્યાં સૌથી વધુ થશે. ઓકે, તો સુરતમાં, બરાબર. એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવી છે? તો કે સુરતમાં આવી છે, બરાબર. એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવી છે? તો કે સુરતમાં આવેલી છે. ભારતના કયા રાજ્યને સૌથી પોળી ખંડીય છાજલી છે? તો કે ગુજરાતને સૌથી પોળી ખંડીય છાજલી છે. અને મહારાષ્ટ્ર છે એ ગુજરાત છે 1956 જે ગુજરાતમાંથી અલગ પડીને, સોરી, મહારાષ્ટ્રમાંથી અલગ પડીને ગુજરાત રાજ્ય અલગ બનાવવામાં આવ્યું હતું. અને સૌથી મોટું રાજ્ય પૂછે તો કયું છે? ઉત્તર પ્રદેશ છે, બરાબર. તો કઈ દ્રષ્ટિએ? તો કે વસ્તીની દ્રષ્ટિએ. અને વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો રાજસ્થાન છે, જેથી ભૂલ થાય નહીં. ઓકે, ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા હતા? તો કે ઇન્ડો ગ્રીક શાસનમાં થયા હતા, બરાબર. કયા? તો કે સોનાના સિક્કા. ઓકે, તો શક ઉપરથી શું શરૂ થયું હતું? તો કે શક સંવંત શરૂ થઈ હતી. ઓકે, વસ્તીના આશરે કેટલા ટકા ઉત્તર ગોળાર્ધમાં રહે છે? તો કે 90% છે ઉત્તર ગોળાર્ધમાં રહે છે, બરાબર. અને પૃથ્વી ઉપર પાણી કેટલા ટકા છે? તો કે 70% પૃથ્વી ઉપર પાણી આવેલું છે. ઓકે, કઈ નદી સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ નથી, બરાબર? સિંધુ જે પ્રણાલી છે એનો ભાગ નથી. એ કઈ નદી છે? તો મિત્રો યાદ રાખજો, આ જે કોશી નદી છે એ સિંધુ પ્રણાલીનો ભાગ નથી, બરાબર. હવે ખ વર્ગનો જે રિપોર્ટ છે એ કેટલો સમય સાચવવામાં આવે છે, બરાબર? તો 30 વર્ષ સાચવવામાં આવે છે, બરાબર. ઓકે, ત્યારબાદ પછાત વિસ્તારમાં એક આંગણવાડી વિસ્તાર કેટલા હોય છે? તો મિત્રો યાદ રાખજો, 2000 વસ્તી. કતારસિંહ સમિતિની સ્થાપના ક્યારે થઈ? 1973 થઈ હતી. ઓકે, ત્યારબાદ
ભારતનું સંવિધાન ક્યારે અપનાવવામાં આવ્યું હતું? તો કે 1950માં અપનાવવામાં આવ્યું હતું, બરાબર. અને ભારતમાં કેટલા પ્રકારના વિકાસ ચાર્ટ ઉપયોગમાં લેવાય છે? તો 49 પ્રકારના વિકાસ ચાર્ટ ઉપયોગમાં લેવાય છે. કેટલા? તો કે 49 પ્રકારના વિકાસ ચાર્ટ ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ ભારત સરકારે યોજના પંચ ક્યારે સ્થાપિત કર્યું હતું? તો ભારત સરકારે યોજના પંચ એ 1950માં સ્થાપિત કર્યું હતું. ચિકાસ માપવા માટે કયું સાધન વપરાય? તો કે વિસ્કોમીટર વપરાય. ઓકે, ટ્રાન્સમીટર તો કે એક સંદેશો બીજી જગ્યાએ મોકલવાનો, બરાબર, વિદ્યુત તરંગોથી, તો ટ્રાન્સમીટર વપરાય છે. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? તો કે ગુરુદેશ્વર મંદિર છે. અને થંજાવુર કેરળમાં આવેલું છે, બરાબર. ઓકે, મહાબલીપુરમ મંદિર છે ક્યાં આવેલું છે? તો કે તમિલનાડુમાં આણંદ છે. હિન્દ સ્વરાજના લેખક કોણ છે? તો કે ગાંધીજી. હિન્દ સ્વરાજના લેખક છે, બરાબર. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કોણે લખ્યું છે? તો કે જવાહરલાલ નહેરુએ લખ્યું છે. ઓકે, સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? ઓકે, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને આ લાલા લાજપત રાય છે, જેમનું મૃત્યુ એ લાઠીમારથી થયો હતો, બરાબર. પંડિત રવિશંકર કયા વૈદ્ય સાથે જોડાયેલા હતા? તો સિતાર સાથે જોડાયેલા હતા. ઓકે, વિશ્વ મહિલા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં? તો કે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મસૂર અને ચણાના કયા પ્રકારનો પાક છે? તો કે શિયાળામાં થતો હોવાથી રવિ પાક છે, બરાબર. બેજુ બાવરા ક્યાંના વતની હતા? તો ચાંપાનેરના વતની હતા. બેજુ બાવરા ક્યાંના હતા? ચાંપાનેરના. ભીમાવતી નદી કયા નૃત્ય, ભીમાવતી દેવી કયા નૃત્યકાર છે? તો મિત્રો, જે ભીમાવતી છે એ મણિપુરી નૃત્યથી સંલગ્ન નૃત્યકાર છે. ચૌસાનું યુદ્ધ ક્યારે થયું હતું? તો કે ચૌસાનું યુદ્ધ છે એ 1539માં થયું હતું. કઈ પંચવર્ષીય યોજનાને ગાર્ગિલ યોજના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ત્રીજી પંચવર્ષીય યોજનાને. ખાસ ફંડ જીપીએમસી એક્ટ છે, બરાબર. ઓકે, તો કે જીપીએમસી એક્ટની કઈ કલમ ખાસ ફંડની રચના માટે છે? તો કે 91, બરાબર. કઈ? તો કે 91 ખાસ ફંડ 91. ત્યારબાદ આગળ જોઈએ. હવે ખાનગી રસ્તા સંબંધિત જોગવાઈ જીપીએમસી એક્ટ મુજબ કઈ કલમમાં છે? તો કે 225. સ્ટેનલેસ પાઇપ છે એનો વ્યાસ કેટલો હોય છે? તો કે 100 mm હોય છે. કેટલો? તો કે 100 mm. ત્યારબાદ શાળા વર્ગોની ઊંચાઈ કેટલી હોય છે? તો કે 3.5 મીટર હોય છે. પાણીની પીએચ કેટલી હોય છે? તો ક્લોરિનેશન સારું થાય તો પાણીની પીએચ છે એટલે 7 હોય, બરાબર. તો પીએચ જીતાનું ક્લોરિનેશન સારું થાય. ઓકે, ચાલો આગળ જોઈએ. વિશ્વ જળ દિવસ, બરાબર. વિશ્વ જળ દિવસ શું છે? તો કે 22 માર્ચ છે. અને 8 માર્ચ શું છે? તો કે 8 માર્ચ કહે તો વિશ્વ મહિલા દિવસ છે, આપણે આગળ જોઈ લીધું. ઓકે, હવે બીજી બોધ પરિષદ ક્યાં ભરાઈ હતી? તો બીજી બોધ પરિષદ છે એ વૈશાલીમાં ભરાઈ હતી. કયું ગુજરાતનું બંદર નથી? તો પીપાવાવ છે, જાફરાબાદ છે, સલાયા છે, બરાબર. તો આ કામરા એ કોઈ બંદર નથી. હવે કેલિકો મ્યુઝિયમ ક્યાં આવેલું છે અને શાની સાથે સંકળાયેલું છે? બરાબર, તો કેલિકો મ્યુઝિયમ છે એ કાપડ સાથે સંકળાયેલું છે અને ક્યાં આવ્યું છે? તો કે વડોદરામાં આવેલું છે. ઓકે, ત્યારબાદ કઈ નદી ગુજરાતના રાજ્યમાં વહેતી નથી? બરાબર, ગુજરાત રાજ્ય. તો કે બનાસ વહે છે, શેઠી વહે છે, શેપુ પણ વહે છે, પણ આ ભીમા નદી વહેતી નથી. હવે થાયસીટોઝિન દવાની શોધ ક્યારે થઈ? તો થાયસીટોઝિન છે દવા એની શોધ 1960માં થઈ. એન્ટીબોડીનું સર્જન કયા કોષ દ્વારા થાય છે? તો એન્ટી બી જે કોષ છે, બરાબર, બીટા કોષ. તો બીટા કોષ છે તેના દ્વારા શું થાય છે? કે એન્ટીબોડીનું નિર્માણ થાય છે. એન્ટીબોડીનું નિર્માણ બીટા કોષથી થાય. ચાલો, કઈ રસી પાવડર સ્વરૂપે નાખવામાં આવે છે? બરાબર, તો કે
જે બીસીજી એ પાવડર સ્વરૂપે નાખવામાં આવે છે, બરાબર, ઓકે. અને પોલિયો છે એ લિક્વિડ સ્વરૂપે હોય છે, એટલે આ બંને પણ ઓપ્શનમાં હોય, કઈ ઓપ્શન હોય? બીસીજી. કેટલા ઇન્જેક્શનની સંખ્યા હોય ત્યારે એક સેશન્સ રાખી શકાય, બરાબર? તો મિત્રો યાદ રાખજો, 20 થી 25, કેટલા? તો કે 20 થી 25 રાખીએ ત્યારે એક સેશન્સ રાખી શકાય. ઓકે, આ બધા ખોટા જવાબ છે, બરાબર. આ જવાબ આપણો સાચો છે. રોગ પ્રતિકારક શક્તિ, રોગપ્રતિકારક શક્તિ, શક્તિના કેટલા ઘટકો છે? રોગ પ્રતિકારક શક્તિના 2 ઘટકો છે, 4 ઘટકો છે, 6 છે કે 8 છે? તો એના કેટલા ઘટકો છે? તો કે 2 ઘટક છે. બે રસી વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ? 2 રસી હોય તો એમાં ઓછામાં ઓછો સમય કેટલો હોવો જોઈએ? તો કે 28 દિવસનો, એટલે કે 1 મહિનાનો હોવો જોઈએ. અને મિત્રો, કઈ રસી 15 દિવસની અંદર આપવાની હોય છે? કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, બરાબર. ઓકે, ચલો આ પ્રશ્ન ખાલી છે. ઓકે, પોલિયોની 0 ડોઝ ક્યારે આપી શકાય, બરાબર? પોલિયોનો 0 ડોઝ છે કેટલા દિવસમાં આપી શકાય? તો મિત્રો, જે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર, તો એ 15 દિવસમાં આપી શકાય. ઓકે મિત્રો, છેલ્લો પ્રશ્ન પૂછું છું, બરાબર. ઓકે, તો હવામાં રહેલી ઓક્સિજન, ઓકે મિત્રો અહીંયા સુધી રાખીએ. ચલો, થેન્ક યુ સો મચ.